વિદ્યાર્થી મિત્રો, શ્રી સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમએસ લખાણી કન્યા વિદ્યાલય પ્રાઇમરી સેક્શન, હું જિજ્ઞાસા પટેલ દરેક વાલા વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન શિક્ષણમાં હાર્દિક સ્વાગત કરું છું. બાળ મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય હિન્દી તેમાં અભ્યાસ કરીએ. ચાલો અહીં આપણને એક સુંદર મજાની કવિતા આપી છે, તમને ખૂબ જ મજા આવશે. કવિતાનું નામ છે આવો. કોને આમંત્રણ આપવાનું કહે છે? તો અહીં તમે ચિત્રના આધારે જોઈ શકો છો. ચંદા મામા આવો, ગોલ રોટી ખાઓ. જુઓ, કવિતાનું નામ પણ આવો એટલે કે આવો તેવું છે. અહીં કોને આવવાનું કહે છે બાળ મિત્રો? ચંદા મામાને. ચંદા મામા આવો, ગોલ રોટી ખાઓ. ચંદ્રને એવું કહે છે, એટલે કે ચંદા મામાને એવું કહે છે કે ચંદા મામા તમે આવો અમારા ઘરે અને ગોળ ગોળ રોટલી ખાવા માટે પધારો. ત્યાર પછી આપણે જોઈએ, બાદલ ભૈયા આવો. હવે અહીં તમને બાદલ એટલે કે વાદળને આમંત્રણ આપે છે. પોતાના ઘરે કોને બોલાવવામાં આવે છે? વાદળને. તો અહીં પંક્તિ શું છે? બાદલ ભૈયા આવો, જલમીઠા વરસાવો. વાદળને આવવાનું કહે છે અને વાદળને આવીને જળ, મીઠું મીઠું જળ વરસાવવાનું કહેવામાં આવ્યું છે. તો અહીં વાદળ ભાઈ તમે આવો અને મારા ઘર પર આવીને મીઠું મીઠું જળ વરસાવી જાઓ. ત્યાર પછી જોઈએ તો કોને આવવાનું કહે છે? પેડ ચાચા આવો, ફલ ફૂલ દે જાઓ. પેડ ચાચા, પેડ ચાચા એટલે કે વૃક્ષ. અહીં વૃક્ષને આવવાનું કહે છે અને ફળ ફૂલ આપી જવાનું કહે છે. એટલે કે વૃક્ષને શું કહી રહ્યા છે? વૃક્ષ, તમે જલ્દીથી મોટું થઈ જાઓ અને સરસ મજાના અમને ફળ અને ફૂલ આપો. ત્યાર પછી જોઈએ, સાગર પિતા આવો, નમક મોતી દે જાઓ. સાગર પિતા આવો, સાગર એટલે સમુદ્ર. સમુદ્રને એવું કહેવામાં આવે છે
કે હે સમુદ્ર દેવ, હે સમુદ્ર સ્વરૂપે રહેલા પિતા, તમે આવો, મીઠું અને સરસ મજાના સુંદર મજાના કિંમતી મોતી આપી જાઓ. હવે તમને એવું થાય કે મીઠું અને મોતી એ આપણે સમુદ્ર પાસે શા માટે કહીએ છીએ કે તમે અમને આપી જાઓ? બાળમિત્રો, સાગર એટલે સમુદ્રમાં જ આપણને મોતી મળે છે. કઈ રીતે? તો તમને ચિત્રમાં દર્શાવાયું છે કે તમને મોતી કઈ રીતે પ્રાપ્ત થાય છે, તો છીપલા જેવું તમને એક ચિત્રમાં દ્રશ્ય જોવા મળે છે, જે સમુદ્રના તટની અંદર એટલે કે પાણીની અંદર તળિયાના ભાગમાં આવા છીપલા રહેલા હોય છે. આ છીપલાની અંદર કિંમતી મોતી બને છે. જે મનુષ્ય તેને લાવી અને પ્રક્રિયા દ્વારા એ મોતી બહાર કાઢવામાં આવે છે. તો આ રીતે આપણને મોતી પ્રાપ્ત થયા છે. બાળમિત્રો, બીજું, નમક એટલે મીઠું. તો તમે જોઈ શકો છો કે આપણે ભાવનગરમાં જે નકલિંગનો દરિયો છે એના આધારે પણ તમને બધાને ખ્યાલ જ હશે કે દરિયામાંથી મીઠું કેવી રીતે પકવવામાં આવે છે. જો બાળમિત્રો ન ખ્યાલ હોય તો તમારા પપ્પાને કહેવાનું કે મીઠું કઈ રીતે પકવવામાં આવે છે એ આખું તમને સમુદ્રના તટે આવેલા જે મીઠાના અગર છે ત્યાં તમને અચૂક જોવા લઈ જશે. મોટા પાયે તેના અગર બનાવવામાં આવે છે અને એ અગર દ્વારા અગરિયાઓ મીઠું પકવે છે. આ મીઠું છે એ સમુદ્રના પાણી દ્વારા ઉત્પન્ન થાય છે. મોટા ભાગે મીઠું છે એ આપણે રસોઈમાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ. હવે પછી અહીં તમે જોશો તો સૂરજ દાદાનું ચિત્ર આપેલું છે. હિન્દીમાં પણ સૂરજ કહેવાશે. સરસ મજાની પંક્તિ આવી છે. સૂરજ દાદા આવો, ઉજિયારા કર જાઓ. શું કહે છે સૂરજ દાદાને? રોજ સવારે તમે ઉઠો છો ત્યારે તમને જુઓ ને તો ઘરની બહાર અજવાળું થયેલું જોવા મળશે. રાત્રે તમે જ્યારે સૂવો છો ત્યારે તો અંધારું હોય છે, સવારે ઉઠો છો ત્યારે અજવાળું હોય છે. તો એ અજવાળું આવ્યું કેવી રીતે? તમને બધાને જ ખ્યાલ છે કે સૂરજ દાદા સાંજે આથમે છે એટલે અંધારું થઈ જાય છે. જેવા સૂરજ દાદા વહેલી સવારે બહાર આવે છે એટલે આખી પૃથ્વી પર અજવાળું ફેલાવે છે. તો અહીં એ જ કહેવા માગે છે કે સૂરજ દાદા આવો, ઉજિયારા કર જાઓ. અમારી દુનિયામાં, અમારા સંસારમાં તમે પ્રકાશ ફેલાવો, અજવાળું ફેલાવો અને અંધારાને દૂર કરો. ત્યાર પછી જોઈએ તો પવન દેવતા આવો, ઠંડી લહેર લાવો. પવન દેવતાને આવવાનું કહે છે. તમે બધા જ પવનને જોઈ શકતા નથી પણ તેને અનુભવી શકો છો. તમને એવું થાય કે અનુભવવું એટલે કઈ રીતે? તો કે બાળમિત્રો, તમારા શરીરને પવનની લહેરકી છે એ ધીમી ગતિ, અથવા તો જો પવન વધુ હોય તો તમને તરત જ સ્પર્શ થશે, એટલે ખ્યાલ તરત જ આવી જશે કે પવનની લહેરકી આવી રહી છે. તો બાળમિત્રો, હવા એટલે કે પવન, પવન દેવતા આવો, ઠંડી લહેર લાવો. બાળમિત્રો, ઠંડી ઠંડી હવા આવતી હોય આપણને વધુ પસંદ છે. ખાસ કરીને જ્યારે ઉનાળાની ઋતુ હોય ત્યારે ઉનાળાની ઋતુમાં આપણે ઠંડા પવનને
વધારે આવકાર્ય કરીએ છીએ, કારણ કે ઠંડો પવન આવે તો ગરમીને તે દૂર કરે છે. ત્યાર પછી જોઈએ તો નદી માતા આવો પાણી દેકર જાઓ, નદી માતા આવો. હવે નદીને આવકાર્ય આપે છે. બાળમિત્રો, તમને બધાને જ ખબર છે કે નદી આપણા માટે કેટલું મહત્ત્વનું છે. નદી માતા આવો પાણી દેકર જાઓ, આપણા માટે નદીનું પાણી કેટલું બધું મહત્ત્વનું હોય છે. બાળમિત્રો, તમે જુઓ તો તમારા કોઈ ગામ હશે તો ગામની પાસેથી નદી પસાર થતી હશે. આ નદી જ્યાંથી પસાર થતી હશે ત્યાં એ પાણી કઈ રીતે ઉપયોગી લોકોને થતું હશે એ તમને બધાને જ ખબર હશે. બાળમિત્રો, ખાસ કરીને નદી પાસે આવેલી જમીન જે ત્યાંના ખેડૂત હોય છે, એ ખેડૂત છે ત્યાં સરસ મજાની વાવણી કરે છે અને સારો એવો પાક લે છે. બીજું, નદીનું પાણી પણ આપણને પીવા માટે પૂરું પાડે છે. ત્યાર પછી જોઈએ તો નદીના આધારે પણ પાણીનો આપણે ઘણી બધી રીતે ઉપયોગ કરી લઈએ છીએ. તો અહીં નદીનું મહત્ત્વ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. જેમ હવા, ખોરાક આપણા માટે અગત્યનું છે, તે જ રીતે પાણી પણ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. હવે બાળમિત્રો, પ્યારે બચ્ચે આવો મિલકર ગીત ગાઓ. બધા જ બાળકોને કહે છે કે તમે આવો અને આપણે સાથે મળીને ગીત ગાય. તો બાળમિત્રો, અહીં સરસ મજાની આ રીતે કવિતાનું આપણે પંક્તિ જોઈ અને તેના વિશે સમજૂતી મેળવી, ત્યાર પછી આપણે આગળ તેના વિશે અભ્યાસ કરીશું. ધન્યવાદ. બાય બાય.